પ્રેગ્નન્સીમાં ઘણીવાર પેશન્ટ પૂછતા હોય છે કે મને દૂધ પીવાનું સહેજ પણ ગમતું નથી, તો શું દૂધ પીવું ફરજિયાત છે? હા, જો તમે પ્રેગ્નન્સીમાં દૂધ પીતા હોય તો એ ખરેખર ખૂબ જ સારું છે. દૂધમાં બહુ બધા ન્યુટ્રિયન્ટ્સ હોય છે, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી, આયર્ન અને ફેટ હોય છે. એટલે ખરેખર તો તમારે દૂધ પીવું જ જોઈએ. એ દૂધમાં જે પ્રોટીન હોય છે એમાં 9 પ્રકારના એમિનો એસિડ હોય છે, જે બાળકના સ્નાયુના વિકાસ માટે જરૂરી છે. પ્રોટીન માતાની તંદુરસ્તી માટે પણ સારું છે, બાળકના વિકાસ માટે પણ પ્રોટીન જરૂરી છે. બીજું છે કેલ્શિયમ. કેલ્શિયમ બાળકના હાડકાના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે, બાળકના દાંતના વિકાસ માટે જરૂરી છે. જ્યારે બાળક માતાના પેટમાં હોય છે ત્યારે દાંત નથી બનતા, પણ દાંત માટેના પોર્સ બને છે. ડિલિવરી પછી ક્યારેક બાળકના માતા પિતા કહેતા હોય છે કે બાળક 1 વર્ષનું થયું છતાં હજી દાંત આવ્યા નથી, તો બાળકના દાંત મોડા આવવા પાછળનું એક કારણ એ પણ છે કે બાળકને માતાના ગર્ભમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળતું હોતું નથી. જો માતા કેલ્શિયમ સારા પ્રમાણમાં લે અથવા પ્રેગ્નન્સીમાં દૂધ પૂરતા પ્રમાણમાં લે તો બાળકના દાંત સમયસર આવી જાય છે. ત્રીજું અગત્યનું ન્યુટ્રિયન્ટ છે વિટામિન ડી. વિટામિન ડી એ કેલ્શિયમ એબ્સોર્પ્શન માટે ખૂબ જ જરૂરી છે અને સ્નાયુઓના વિકાસ માટે પણ વિટામિન ડી જરૂરી છે. એનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. વિટામિન ડી સ્કિન ડેવલપમેન્ટ માટે પણ સારી રીતે કામ કરે છે. પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ડી માતા અને બાળકના મસલ્સ, બોન અને દાંત માટે ખૂબ જ અગત્યના છે. તેથી તમારે દૂધ ખરેખર લેવું જ જોઈએ. દરરોજનું 2 ગ્લાસ દૂધ લેવું જોઈએ, એટલે કે 250 ગ્રામનું 1 ગ્લાસ. 2 ગ્લાસ દૂધ દિવસમાં ગમે ત્યારે લઈ શકાય. જે પેશન્ટ કેલ્શિયમની દવા સમયસર નથી લેતા અથવા તો અનિયમિત લે છે, જેમની બીજી અથવા ત્રીજી પ્રેગ્નન્સી છે જેમાં કેલ્શિયમની જરૂરિયાત વધારે હોય છે, એવા પેશન્ટમાં 3 ગ્લાસ દૂધ લેવું જોઈએ. ઘણીવાર પેશન્ટ કહેતા હોય છે અમને દૂધ બહુ જ ભાવે છે, તો 4-5 ગ્લાસ દૂધ લઈ શકાય? તો ખરેખર વધારે દૂધની જરૂર નથી. એનાથી ઘણીવાર ગેસ અને અપચો થવાની શક્યતા રહેલી હોય છે, એટલે 2 કે 3 ગ્લાસ દૂધ પૂરતું છે. ઘણીવાર પેશન્ટ એવું પણ પૂછતા હોય છે કે ગાયનું, ભેંસનું કે તૈયાર પેકેટનું દૂધ, એમાંથી કયું દૂધ લેવું જોઈએ? તો ગાયનું કે ભેંસનું દૂધ લેવું હોય તો ગરમ કરેલું જ લેવું જોઈએ, જેનાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાના ચાન્સ ઓછા રહે છે. તમારે પેકેટનું દૂધ પણ લઈ શકાય છે. ઘણા પેશન્ટ સાદું દૂધ લઈ શકતા નથી, ઉલટી થઈ જવાની ફરિયાદ રહેતી હોય છે, તો પૂછતા હોય છે કે કઈ રીતે દૂધ લેવું જોઈએ? તો પ્રોટીન પાવડર નાખીને દૂધ લઈ શકાય. 2 ચમચી પાવડર 1 ગ્લાસ દૂધમાં નાખીને પણ લઈ શકાય છે. તેનો ફાયદો એ છે કે પ્રોટીનનું સારી રીતે પાચન થાય છે. બીજું, દૂધનો ટેસ્ટ પણ સારો થઈ જશે. બીજું, ડ્રાયફ્રૂટનો પાવડર નાખીને પણ દૂધ લઈ શકાય છે. ડ્રાયફ્રૂટનો પાવડર એર ટાઇટ ડબ્બામાં રાખવો જોઈએ અને 1 ગ્લાસ દૂધમાં 2 ચમચી નાખીને લઈ શકાય છે. રાત્રે દૂધમાં હળદર નાખીને પણ લઈ શકાય છે. દૂધમાં આદું નાખીને કે કેસર નાખીને પણ એ લઈ શકાય છે. હળદર અને આદુંવાળું દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ઘણીવાર પેશન્ટ એવી પણ ફરિયાદ કરતા હોય છે કે દૂધનું પાચન થતું નથી, દૂધ લેવાથી ઝાડા થઈ જાય છે, જેને લેક્ટોઝ ઇન્ટોલરન્સ કહેવાય છે. દૂધમાં લેક્ટોઝ કરીને પ્રોટીન હોય છે, જે ઘણા પેશન્ટને અનુકૂળ નથી હોતું, જેનાથી પેશન્ટને અપચો અને ઝાડા થઈ જાય છે. એટલે આવા પેશન્ટ છાશ, દહીં, ચીઝ, પનીર, સોયા મિલ્ક કે આલમંડ મિલ્ક લઈ શકે છે. એટલે માતાને દૂધ ભાવતું ન હોય તો ઉપર બતાવ્યું તેમ અલગ અલગ રીતે એ લઈ શકે છે. દૂધ બાળક અને માતા બંને માટે ફાયદાકારક છે, એટલે દરેક માતાએ યોગ્ય માત્રામાં દૂધ લેવું જ જોઈએ. આ વિડીયો બીજી પણ પ્રેગ્નન્ટ માતાઓને શેર કરો, જેનાથી તે લોકો પણ આનો લાભ લઈ શકે. આ ચેનલ સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેનાથી બીજા વિડીયો પણ આપના સુધી સરળતાથી પહોંચાડી શકાય. ખૂબ ખૂબ ધન્યવાદ.